मंदल संकुलना अमीज सर्जन हारा रांदल संकुलना अमीज सर्जन नमस्ते विद्यार्थी मित्रों ऑनलाइन एजुकेशन में आपનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે જોઈએ ધોરણ 4 ગણિત માં સ્વાધ્યાય 4 ટિક 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 તો એમાં પ્રશ્ન નંબર છે 6 બાદબાકી કરો ચલો બાદબાકી એટલે આપણે શું કરવાનું બાદ કરવાના કાઢવાના બરાબર ચલો 3 માંથી 1 જાય તો કેટલા વધશે 2 અને 1 માંથી 1 કાઢીએ તો 0 चलो बीजो दाखो 100 માંથી આપણે 2 કાઢીએ તો કેટલા વધે 4 1 માંથી 1 જાય તો 0 ચલો 8 માંથી 8 કાઢીએ તો કાઈ વધે નહીં 0 અને 1 માંથી કાઈ કાઢવાનું નથી એટલે 1 ચલો 7 માંથી 4 કાઢીએ તો કેટલા વધશે 3 ને 1 માંથી 1 કાઢીએ તો 0 ચલો હવે છે 7 નો સરવાળા કરો સરવાળામાં શું કરવાનું ભેગા કરવાનું પ્લસ કરવાનું 5 ને 0 જો કલાક અને મિનિટ અલગ છે અહીં શું ખાલી કલાકની વાત બાકી હતી અને કલાક અને મિનિટ બને તો 5 ને 0 5 1 ને 2 3 4 ને 8 8 ને 4 12 12 ના 12 ચાલો હવે આગળ 0 ને 5 નો સરવાળો 5 3 ને 2 કે 5 હવે 7 અને 9 ગણો તો કેટલા થાય 7 અને 9 9 માં 7 9 પછી 9 માં 7 ઉમેરી દો 9 10 11 12 13 14 15 અને 16 બરાબર તો અહીંયા આવશે 16 ચલો ત્રીજો દાખલો 0 ને 5 નો સરવાળો 5 2 ને 0 નો સરવાળો 2 બરાબર ચલો 1 ને 5 6 અને 1 ના 1 ચલો ચોથો દાખલો 0 ને 5 નો સરવાળો 5 3 ને 1 4 9 અને 6 9 માં 6 ભેગી દેવાના આનો સરવાળો કેમ કરવાનો 9 પછી 6 ઉમેરી દેવાના 9 પછી 10 11 12 13 14 ને 15 બરાબર 9 માં 6 ભેળી દેવાના 15 ચલો પાંચમું 0 ને 0 તો 0 3 ને 2 નો સરવાળો કેટલો થાય 3 ને 2 5 ચલો 2 ને 9 9 માં 2 ભેળી દેવાના 9 પછી 10 ને 11 11 નો 1 નો વધી પડી 1 ચલો હે 1 ચલો પછી છઠ્ઠો પ્રશ્ન શું છે રકમ 1 કલાક 50 મિનિટ અને 11 કલાક 5 મિનિટ ચલો 0 ને 5 5 બરાબર પછી 5 ને 0 કે 5 1 ને 2 અહીંયા ઉપર કઈ નથી ખાલી તો 1 ને 1 12 કલાક 55 મિનિટ બરાબર ચલો પ્રશ્ન નંબર 8 બાદબાકી કરો કલાક અને મિનિટની બાદબાકી ચાલો અહીંયા 0 માંથી 0 બાદ કરીએ તો 0 2 માંથી 1 બાદ કરીએ તો શું થશે 2 માંથી 1 જાય તો 1 ચાલો 8 માંથી 5 કાઢો 5 6 7 ને 8 3 બરાબર 5 માં 8 માંથી 5 કાઢીએ તો 3 ચાલો અહીંયા 0 માંથી 0 કાઢીએ તો 0 5 માંથી 4 જાય તો 1 8 માંથી 9 નો જાય એટલે અહીંથી આપણે લેશું 10 નો આપણી પાસે 8 તો હતા જ અને 10 લઈએ એટલે 10 ને 8 18 18 માંથી 9 કાઢીએ એટલે વધશે 9 અહીંયા 0 ચાલો 5 માંથી 5 બાદ કરીએ એટલે 0 4 માંથી 2 બાદ કરશું એટલે શું વધશે 2 2 માંથી 7 બાદ થશે નહીં તો અહીંથી આપણે 10 નો લઈએ અહીંયા 1 લઈએ 0 થઈ જાય 10 આવ્યો 2 હતા આપણી પાસે એટલે 10 આવ્યા એટલે 10 ની 2 12 12 થી 12 માંથી 7 કાઢીએ એટલે વધશે 5 0 ચાલો પછી ચોથું 5 માંથી 0 કાઢીએ એટલે 5
तो एक त्रण माथी बे काटिए तो एक एक माथी एक काटिए तो जीरो। चल पछी नो छे पांच माथी पांच काटिए तो जीरो एक माथी एक काटिए तो जीरो पांच माथी छ बाद न थाय ने एक लीधो दस को एक थी जीरो अपनी पास पांच हता दस आया तो दस ने पांच पंदर पंदर माथी छ काटवाना बराबर एटले वधशे नौ तमारे छ पछी पंदर करने एटले नौ थाय पंदर अथवा तो आम गणो पांच
સાતથી આઠે પહોંચે એટલે 5 મિનિટ, પછી 9 એ પહોંચે એટલે 10 મિનિટ અને 10 એ પહોંચે એટલે 15 મિનિટ. તો એમાં સમય લીધો છે 15 મિનિટ. ત્રીજામાં આવશે 15 મિનિટ. ચાલો ચોથી ઘડિયાળ, એમાં એક ઉપર છે મિનિટ કાંટો, એક ઉપર છે પહેલી ઘડિયાળ, માને 3 ઉપર પહોંચ્યો તો 1 થી 2 આવે એટલે 5 અને 3 આવે એટલે 10. તો 10 મિનિટ થઈ, કેટલો સમય લીધો? 10 મિનિટ, 6:15 વાગવામાં. ચાલો પછી પાંચમી ઘડિયાળ, મોટો અંક ક્યાં છે? 5 ઉપર. કેના ઉપર? 5. અને બીજી ઘડિયાળમાં ક્યાં પર છે? 11 ઉપર. તો 5 પછી આ અંક ગણી લો, 6 એ 1 2 3 4 5 અને 6, 6 અંક થશે. તો 6 ને આપણે 5 વડે ગુણીએ, 6 5 30, અથવા તો 5 10 15 એમ ગણી લો તો 30 મિનિટ થશે, બરાબર? ચાલો પાંચમામાં 30 મિનિટ. ચાલો છઠ્ઠી ઘડિયાળ, ચાલો મોટો અંક ક્યાં ઉપર છે? 3 ઉપર, બરાબર. 3 થી ક્યાં પહોંચ્યો? તો કે 10 એ. 3 પછી અંક ગણ્યો, 4 1 2 3 4 5 6 7, બરાબર. 3 ઉપર હતો, અહીંયાથી 10 એ પહોંચ્યો એટલે કેટલા અંક કાપા થયા? કેટલા અંક થયા? 7. તો 7 ને આપણે 5 વડે ગુણીએ, 7 5 35, 35 મિનિટ. તો આ રીતે પણ ગણ્યો, 5 10 15 10 એ પહોંચે ત્યાં કેટલા થાય છે, બરાબર? તો કે 35 મિનિટ. ચાલો સાતમું, 5 ઉપર હતો અને ક્યાં પહોંચ્યો છે? બીજી ઘડિયાળમાં 11 ઉપર. 5 થી 11 નો અંક ગણી લો, 6 2 3 4 5 ને 6, 6 અંક થયા. 11 પહોંચવા માટે આપણે 6 થી ગણીએ, 6 1 7 2 8 3 9 4 10 5 અને 11 6, 6 6 અંક થશે. તો 6 5 ને 30, તો 30 મિનિટ થઈ, અથવા તો 5 5 ના ગેપ ગણી લો, 5 10 15 તો પણ 30 થશે. તો સાતમા માં આવશે 30 મિનિટ. ચાલો આઠમું, ક્યાં તો મોટો? 5 ઉપર. 5 થી ગયો ક્યાં? મોટો કાંટો ક્યાં તો? 5 અંક ઉપર હતો ને, ત્યાંથી 8 ગયો. તો ગણો કેટલા થાય? 1 2 ને 3, બરાબર. 6 1 7 2 અને 8 3. તો 3 નો ગણ્યો 5 સુધી, 3 5 15, અથવા તો 5 5 એ ગણી લ્યો તો 6 એ પહોંચે 5, 7 એ પહોંચે એટલે 5 ને 5 10, ને 8 એ પહોંચે એટલે 10 ને 5 15 મિનિટ. તો 15 મિનિટ. ચાલો નવમું, ચાલો ક્યાં તો મોટો અંક? 5 ઉપર હતો, ત્યાંથી પહોંચ્યો 10 પર. આપણે અંક ગણો, 6 1 2 3 4 ને 5, 10 એ પહોંચે એટલે 5 અંક થશે. તો 5 6 સોરી 5 ને ક્યાં સુધી? કલ્યાર ગણવાના 5 મિનિટ સુધી, પછી પછી 25. તો તમામ ગણી લ્યો હાલો, કે 6 એ પહોંચે એટલે 5, 7 એ પહોંચે એટલે 10, 8 એ પહોંચે એટલે 15, 9 એ પહોંચે એટલે 20, ને 10 એ પહોંચે એટલે 25, બરાબર. તો 25 મિનિટ. ચાલો દસમો, ક્યાં તો મોટો? 1 ઉપર હતો અને ક્યાં પહોંચી ગયો? તો કે 10 ઉપર. 1 થી 10 સુધી પહોંચવામાં અંક ગણો, 2 1 2 થી ગણો, 2 1 1 3 2 4 3 5 4 6 5 7 પહોંચે એટલે 6, 8 પહોંચે એટલે 7, 9 પહોંચે એટલે 8, અને 10 પહોંચે એટલે 9, બરાબર. તો 9 નો ગણ્યો ક્યાં સુધી? બોલવાનો 5 સુધી. 9 5 45, 45 મિનિટ, અથવા તો 5 5 ગણી લ્યો તો પણ 45 મિનિટ થશે. તો 10 માં 10 ની ઘડિયાળ માં આવશે 45 મિનિટ, બરાબર. હવે આપણે આ બધી ઘડિયાળ માં કેટલા વાગ્યા હતા, ક્યાં પહોંચાય જરા જોઈએ. પેલી ઘડિયાળ માં કેટલા હતા? 3 ને 40 મિનિટ થઈતી અને 4 20 મિનિટ માં ઉમેરી એટલે 4 વાગ્યા. હવે બીજી ઘડિયાળ જુઓ, એમાં કેટલા વાગ્યા હતા? પહેલી ઘડિયાળમાં 7 કલાક ને 10 મિનિટ, 7 ને 10. તો બીજી ઘડિયાળમાં ક્યાં પહોંચ્યો છે? પૂર્ણ 8, તો 7 ને 45. ચાલો ત્રીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? 3:30 ને 5, તો 3 ને 35 મિનિટ થઈ હતી. અને બીજી ઘડિયાળમાં 15 મિનિટ વધી એટલે શું છે?
चार भागो में कितनी मिनिट ओछी छे 10 तो एम 3 कलाक ने 50 मिनिट चलो चौथी घड़ियाल में 6 ने 5 વાગ્યા હતા એમાંથી 6:15 થયા તો 6 ને 15 મિનિટ પછી 5 મિનિટ માં કેટલા વાગ્યા હતા 2 કલાક ને 25 મિનિટ હતી એમાંથી થયા 3 માં 5 મિનિટ ઓછી હતો તો 2 કલાક ને 55 મિનિટ ચલો છઠ્ઠું એમાં કેટલા વાગ્યા હતા 4:15 4 ને 15 મિનિટ થઈ હતી અને બીજી ઘડિયાળ માં કેટલા પહોંચ્યા તો કે 5 વાગ્યા માં 10 મિનિટ બાકી હતો તો 4 કલાક ને 50 મિનિટ ચલો સાતમું એમાં કેટલા વાગ્યા હતા તો કે પહેલી ઘડિયાળ માં 3 કલાક ને 25 મિનિટ હતી 3 કલાક ને 25 તો બીજા શું થયું બીજી ઘડિયાળ માં 4 વાગ્યા માં 5 મિનિટ બાકી હતો તો 3 કલાક ને 55 મિનિટ આઠમો જો કેટલા વાગ્યા હતા તો કે 6 કલાક ને 25 મિનિટ બીજી ઘડિયાળ માં શું થયું તો કે 6 કલાક ને 40 મિનિટ બરાબર હતો તો પોણા 7 વાગ્યા માં 5 મિનિટ ઓછી બરાબર ચલો નવમું છે એમાં 3 કલાક ને 25 મિનિટ છે પહેલી ઘડિયાળ માં બીજી ઘડિયાળ માં 4 માં 10 બાકી હતો તો 3 કલાક ને 50 મિનિટ આપણે શીખવાડ્યું છે ને કે નાનો કાંટો બે અંકની વચ્ચે હોય એમાં ઓછી સંખ્યા હોય લખવાની 3 ને 4 ની વચ્ચે છે તો કલાકમાં 3 લખવાનું અને મોટો કાંટો જે અંક ઉપર હોય એને 5 વડે ગુણી લેવાનો 10 ઉપર છે તો 10 5 50 ચલો 10 ની ઘડિયાળ એમાં શું છે કેટલા વાગ્યા છે 7 અને 5 મિનિટ થઈ છે તો બીજી ઘડિયાળમાં 8 વાગવામાં 10 મિનિટ ઓછી છે એટલે તો 7 કલાક ને 50 મિનિટ ઓકે